હજુ નવા જ હોય અથવા તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ નીચે આપેલ સબસ્ક્રાઈબ બટનને પ્રેસ કરી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને વધુને વધુ શેર કરો આભાર પાઠ્યપુસ્તકના પાણ નંબર એકસો ને નેવું પર જે સ્વાદી નવ પોઈન્ટ બે છે તેના દાખલાઓ વિશે આપણે સમજીએ તો સૌ પ્રથમ દાખલો એક સરવાળો કરો એમ સૂચના આપેલી છે તો અહીં બંને બે સમી સંખ્યા આપેલી છે તેનો સરવાળો કરવાનો છે પાંચના છેદમાં ચાર વધતા કાઉસમાં ઓછા અગિયારના છેદમાં ચાર હવે મિત્રો અગાઉના ધોરણમાં પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ અને અગાઉના વિડીયોમાં પણ આપણે જોઈ ચૂક્યા છીએ કે સરવાળો બાદ બાકી કે સરખામણી કે ચડતો ક્રમ કે ઉતરતો ક્રમ જો આપણે મેળવવો હોય સમી સંખ્યાઓની બાબતમાં ત્યારે હંમેશા તેનો છેદ સરખો હોવો જોઈએ હવે તમે અહીં છેદ તરફ નજર કરો તો અહીં બંને સમય સંખ્યાઓનો છેદ સરખો છે અર્થાત છેદી છે આથી આપણે અંશનો સરવાળો ખૂબ સરળતાથી કરી શકીએ પાંચ વત્તા કાઉસમાં ઓછાના છેદમાં ઓછી ઓછા અગિયાર પાંચ ઓછા અગિયાર એટલે ઓછા છ છેદમાં ચાર જો હજી આપણે અતિ સંક્ષિપ્ત રૂપ આપીએ તો ત્રણ ગુણ્યા બે બે ગુણ્યા બે માં બે અને બે નો છેદ ઉડે તો જવાબ આવશે ઓછા ત્રણ છેદમાં બે અને જો તેને આપણે મિશ્ર પૂર્ણાંકમાં ફેરવું હોય તો માઇનસ એક પૂર્ણાંક એક દ્વિતીયાંશ લખી શકાય ત્યારબાદ બીજા દાખલામાં તમે જુઓ પાંચ વત્તા ત્રણ વત્તા ત્રણના પાંચના છેદ ત્યારબાદ બીજા દાખલામાં જો આપણે જોઈએ તો બે સમય સંખ્યાઓ પાંચના છેદમાં ત્રણ વત્તા ત્રણના છેદમાં પાંચ આ રીતે આપેલી છે અહીં છેદ તરફ નજર કરીએ તો બંનેના છેદ જુદા જુદા છે હવે સમચ્છેદી બનાવી પડશે મિત્રો સમચ્છેદી છેદી બનાવવા માટે આપણે આ બંને ત્રણ અને પાંચનો જો લસા લઈએ તો ત્રણ ને પાંચનો લસા મળશે પંદર હવે એક સમય સંખ્યા જે પ્રથમ છે પાંચના છેદમાં ત્રણ ને જો આપણે છેદમાં પંદર લયા હોય તો આપણે પાંચ પાંચ વડે ગુણવા પડે એટલે કે પાંચ ગુણ્યા પાંચ પચીસ પાંચ ગુણ્યા ત્રણ પંદર તથા બીજી સમય સંખ્યા ત્રણના છેદમાં પાંચ છે તેના છેદમાં જો પંદર લેવા માટે આપણે ત્રણ અને ત્રણ વડે ગુણવા પડે એટલે ત્રણ ગુણ્યા ત્રણ નવ અને પાંચ ગુણ્યા ત્રણ પંદર આમ પચીસના છેદમાં પંદર વત્તા નવના છેદમાં પંદર અહીં છેદ સમાન છે એટલે પચીસ વત્તા નવ જે અંશમાં આવશે કારણ કે છેદ સમાન થઈ ગયો છે એટલે અંશનો સરવળો બાદ બાકી ખૂબ સરળતાથી થઈ શકે એટલે પચીસ વત્તા નવ ચોત્રીસ છેદમાં પંદર મિત્રો અહીં પંદર વત્તા પંદર કરવાની ભૂલ નથી કરવાની કારણ કે છેદ છે એ માત્ર એક જ વખત લખવો પડે સમજ છેદી થઈ ગયા બાદ એટલે કે પચીસ વત્તા નવ ચોત્રીસના છેદમાં પંદર એટલે કે જો એને મિશ્ર પૂર્ણાંક સ્વરૂપે આપણે ફેરવીએ તો બે પૂર્ણાંક ચારના છેદમાં પંદર હવે મિત્રો આ જ રીતે આગળના દાખલાઓ પણ તમે ખૂબ સરળતાથી કરી શકશો અહીં પણ આપણે દસ અને પંદર છે તેના છેદ જુદા જુદા છે તેથી આપણે લસા લેવો પડે તેનો લસા ત્રીસ આવશે આપણે યોગ્ય સંખ્યા વડે આપણે જો ગુણી અને છેદને સમાન બનાવી ત્યારબાદ આપણે અંશનું સાદુરૂપ આપીએ તો જવાબ મળશે સત્તરના છેદમાં ત્રીસ અહીં ઓછા અગિયાર અને નવ છે અહીં બંને અંશ અને છેદમાં ઓછાની નિશાની હોવાથી માત્ર આપણે અગિયાર અને નવનો જ લસા લેવો પડશે જે નવ્વાણું મળશે છેદમાં નવ્વાણું લઈ આવવા માટે યોગ્ય સંખ્યા વડે આપણે ગુણતા જઈએ અંશનું સાદરૂપ આપીએ તો અંતિમ જવાબ મળશે બ્યાસીના છેદમાં નવ્વાણું પાંચમા દાખલામાં પણ ઓગણીસ અને સત્તાવન સમજ્છેદી બનાવવા માટે આપણે લસા લઈએ તો લસા આવશે સત્તાવન યોગ્ય સંખ્યા વડે ગુણી અને સાદરૂપ આપીએ તો જવાબ મળે છે ઓછા છવ્વીસના છેદમાં સત્તાવન ત્યારબાદ માઇનસ બેના છેદમાં ત્રણ વત્તા જીરો અહીં જીરો છે તેના છેદમાં કાંઈ નથી એટલે ત્રણ આપણે લખી શકાય જે છેદ છે બાજુમાં તે જ છેદ લખી નાખો તો ચાલે તો છેદ સમાન છે એટલા માટે ઓછા બે વત્તા જીરો એટલે એટલેના છેદમાં ત્રણ એટલે ઓછા બેના છેદમાં ત્રણ અને આમ પણ કોઈ પણ સંખ્યા હોય એમાં આપણે જીરો ઉમેરીએ તો તે સંખ્યા પોતે જ મળે છે ત્યારબાદ સાતનો દાખલો છે ઓછા બે પૂર્ણાંક એક તૃતીયાંશ વત્તા ચાર પૂર્ણાંક ત્રણ પંચમાંશ હવે મિત્રો સૌથી પહેલાં તો અહીં મિશ્ર પૂર્ણાંકને આપણે સાદા પૂર્ણાંકમાં ફેરવીએ એટલે કે આ બંનેનો ગુણાકાર તેમાં અંશ ઉમેરવાનો એટલે બે ગુણ્યા ત્રણ છ છમાં એક ઉમેરીએ સાતના છેદમાં ત્રણ અને ઓછાની નિશાની જેમની તેમ મૂકીશું આપણે વધતા પાંચ ગુણ્યા ચાર વીસ વત્તા ત્રણ એટલે કે ત્રેવીસના છેદમાં પાંચ હવે અહીં ફરીથી સમજછેદી બનાવવા માટે લસા લઈ અને સાદરૂપ આપીએ તો જવાબ મળે છે ચોત્રીસના છેદમાં પંદર અને એને આપણે મિશ્રપૂર્ણાંકમાં ફેરવી તો બે પૂર્ણાંક ચારના છેદમાં પંદર હવે મિત્રો તમને પ્રશ્ન થશે કે આ સંખ્યા જે સમય સંખ્યા છે ચોત્રીસના છેદમાં પંદર તેને મિશ્રપૂર્ણાંકમાં કેમ ઝડપથી ફેરવી તો તેની રીત છે તમે યાદ રાખી શકો ચોત્રીસના છેદમાં પંદર છે જેમાં ચોત્રીસ અને પંદરમાં પંદર વડે ભાગવાનું છે એટલે ચોત્રીસ આ રીતે આપણે લખીએ તો પંદર ગુણ્યા બે ત્રીસ અને શેષ વધે છે ચાર હવે મિત્રો જોજો આ પંદર બે અને ચાર તેની પર નજર રાખો પંદર છે તેને આપણે અહીંયા લખશું નીચે ચારને આપણે ઉપર તરફ લઈ જઈશું અને બે ને પાછું આપણે આ રીતે લખશું એટલે બે પૂર્ણાંક ચાર પંદરમાં અંશ અથવા તો બે પૂર્ણાંક ચારના છેદમાં પંદર જવાબ લખી શકાય દાખલા નંબર બે જેમાં સૂચના છે શોધો એટલે કે આપણે અહીં સરવાળો કીધું તો સરવાળો અને બાદ બાકી કીધું તો બાદ બાકી આપણે શોધવાની છે સમય સંખ્યાઓની બાબતની ચર્ચા કરીએ તો પ્રથમ દાખલો છે સાતના છેદમાં ચોવીસ ઓછા સત્તરના છેદમાં છત્રીસ મિત્રો હંમેશા એક વાત યાદ રાખવાની કે જ્યારે પણ સરવાળો અને બાદ બાકી કરવાની થાય અપૂર્ણાંક કે સમય સંખ્યાઓની ત્યારે હંમેશા છેદ સમાન હોવો જોઈએ અહીં પણ આપણે છેદ સમાન કરવા માટે લસા લઈ યોગ્ય સંખ્યા વડે ગુણી સાદુરૂર વા વાપીએ તો જવાબ આવશે ઓછા તેરના છેદમાં બહુ તેર આ જ રીતે તમારે બીજો દાખલો પણ તમે સ્વપ્રયત્ન કરી શકો છો ત્યારબાદનો દાખલો છે ઓછા છ છેદમાં તેર ઓછા ઓછા સાતના છેદમાં પંદર હવે ઓછા છ છેદમાં તેર અને ઓછે ઓછે વત્તા સાતના છેદમાં પંદર આ રીતે આપણે ગણતરી કરીએ અને જો છેદને સમાન બનાવવા માટે લસા લઈને સાદુરૂપ આપીએ તો જવાબ મળશે છે એકના છેદમાં એકસો પંચાણું આ જ રીતે તેના પછીનો દાખલો પણ તમે કરી શકો ઓછા ત્રણના છેદમાં આઠ ઓછા સાતના છેદમાં અગિયાર અગિયાર અને આઠનો લસા અઠ્યાસી લઈ અને સાદરૂપ આપો તો જવાબ મળશે ઓછા નેવ્યાશીના છેદમાં અઠ્યાસી અને મિશ્રપૂર્ણાંકમાં ફેરવું હોય તો ઓછા એક પૂર્ણાંક એકના છેદમાં પાંચમો દાખલો છે ઓછા બે પૂર્ણાંક એક નવમાં અંશ ઓછા છ અહીં મિશ્રપૂર્ણાંકને સાદા અપૂર્ણાંક અહીં પૂર્ણાંકને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ તો નવ ગુણ્યા બે અઢાર ફતા એટલે ઓછા ઓગણીસના છેદમાં નવ ઓછા છ છે તેના છેદમાં કાંઈ નથી પણ આપણે સમય સંખ્યા સ્વરૂપે ફેરવવું હોય તો છના છેદમાં એક તો હોય જ એટલે કે એક લખી શકાય હવે એક અને નવનો આપણે લસા લેવો પડે કારણ કે સમજ છેદી બનાવી છે લસા લઈ સાદરૂપ આપીએ તો જવાબ મળે છે ઓછા તોર છેદમાં નવ એટલે કે માઇનસ આઠ પૂર્ણાંક એક નવમાં અંશ દાખલા નંબર ત્રણ ગુણાકાર કરો પેલો દાખલો છે નવના છેદમાં બે ગુણ્યા કાઉસમાં છે ઓછા સાતના છેદમાં ચાર હવે મિત્રો ગુણાકાર અને ભાગાકાર ખૂબ જ સરળ કારણ કે અહીં આપણે લસા લેવાની ઝંઝટમાંથી મુક્તિ મળે માત્ર અંશ અંશનો ગુણાકાર ને છેદ છેદનો ગુણાકાર અને યોગ્ય નિશાનીનો ગુણાકાર કરીને જવાબ મૂકવાનો એટલે કે વત્તે ઓછે ઓછા નવ ગુણ્યા સાત ત્રેસઠ બે ગુણ્યા ચાર આઠ ખૂબ જ સરળ ગણતરી છે ત્રણના છેદમાં દસ ગુણ્યા ઓછા નવના છેદમાં કાંઈ નથી એટલે એક તો હોય જ વત્તે ઓછે ઓછા નવ ગુણ્યા ત્રણ સિત્યાવીસ દસ એકાદ દસ ને પૂર્ણાંકમાં ફેરવી તો ઓછા બે પૂર્ણાંક સાતના છેદમાં દસ અહીં પણ વત્તે તે ઓછી ઓછા છ નવ ચોપન પાંચ ગુણ્યા પંચાવન ઓછા ગણતરી કરી શકો વિનંતી ત્યારબાદ દાખલા નંબર ચાર ની સૂચના છે કિંમત શોધો પ્રથમ દાખલો છે ઓછા ચાર ભાગ્યા બે ના છેદ માં ત્રણ હવે મિત્રો અહીં થોડુંક આપણે ધ્યાન આપવું પડશે કે ભાગાકારની નિશાની આવેલી છે ભાગાકારની નિશાની પહેલાં જે સંખ્યા હોય સમય સંખ્યા હોય પૂર્ણાંક હોય તેને ધ્યાનપૂર્વક જુઓ ઓછાચારના છેદમાં કાંઈ નથી એટલે ઓછા ચારના છેદમાં એક મૂકીએ હવે ભાગાકારનું આપણે ગુણાકાર સ્વરૂપમાં રૂપાંતરણ કરવું પડશે એટલે ભાગાકારને ગુણાકારમાં રૂપાંતર કરીએ તો ભાગાકાર પછી જે સમય સંખ્યા રહેલી છે ભાગાકાર પછીની સમયસંખ્યાનું આપણે વ્યસ્ત લેવું પડે વ્યસ્ત એટલે મિત્રો જો બેના છેદમાં ત્રણ હોય તો બેના છેદમાં ત્રણનું વ્યસ્થ થશે ત્રણના છેદમાં બે એટલે કે જે અંશ હોય એ છેદ બની જશે ને છેદ હોય અંશ બની જશે એટલે કે ઓછા ચારના છેદમાં એક ગુણ્યા ત્રણના છેદમાં બે હવે ગુણાકાર નિશાની આવી ગઈ એટલે દાખલા નંબર ત્રણની જેમ જ અંશ અંશનો ગુણાકાર છેદ છેદનો ગુણાકાર એટલે કે ઓછા બારના છેદ ઉડાડીએ એટલે ઓછા તે જ રીતે ઓછા ત્રણના છેદમાં પાંચ ભાગાકારને ગુણાકારમાં રૂપાંતર કરીએ બેના છેદમાં એક છે ભાગાકાર પછીની સંખ્યાનો આપણે વ્યસ લઈ અહીં બેના છેદમાં એક છે વ્યસ લેતા એકના છેદમાં બે થશે અંસંસ્થનો ગુણાકાર છેદ છેદનો ગુણાકાર એટલે જવાબ આવશે ઓછા ત્રણના છેદમાં દસ ઓછા ચારના છેદમાં પાંચ ભાગ્યા ઓછા ત્રણ ઓછા ચારના છેદમાં પાંચ ભાગાકારની નિશાની આપણે ગુણાકાર હોય રૂપાંતર કરીએ ભાગાકાર પછીની જે સંખ્યા છે તેનો આપણે વ્યસ્ત લેવો પડે એટલે ઓછા ત્રણના છેદમાં એકનો વ્યસ્ત એકના છેદમાં ઓછા ત્રણ અણસંશનો ગુણાકાર છેદ છેદનો ગુણાકાર કરતાં અહીં અંશના છેદમાં બંનેમાં માઇનસ નિશાની એટલે કે ઋણ નિશાની આવેલી છે એટલે કે ઋણ નિશાની કેન્સલ થઈ જશે અને જવાબ આવશે ચારના છેદમાં પંદર આ જ રીતે ઓછા એકના છેદમાં આઠ ભાગાકારને ગુણાકારમાં રૂપાંતરિત કરી ભાગાકાર પછીની જે સમય સંખ્યા છે તેનો વ્યસ્ત લીધો ત્રણના છેદમાં ચારનો વ્યસ્ત થશે ચારના છેદમાં ત્રણ અંશ અંશનો ગુણાકાર છેદ અને છેદનો ગુણાકાર કરતાં સાદુરૂપ આપી અતિશંક્ષિત રૂપ આપતા જવાબ મળે છે ઓછા એકના છેદમાં છ આ જ રીતે મિત્રો દાખલા નંબર પાંચ છ અને સાત તમે સ્વ પ્રયત્ન કરી શકો છો જેમાં પાંચ પાંચ દાખલાની રકમ ઓછા બેના છેદમાં તેર ભાગ્યે એકના છેદમાં સાત છઠ્ઠા દાખલા રકમ ઓછા સાતના છેદમાં બાર ભાગ્યા ઓછા બેના છેદમાં તેર આ રીતે સાદરૂપ આપી અને તમે જવાબ મેળવી શકો છો દાખલા નંબર સાતની રકમ છે ત્રણના છેદમાં તેર ભાગ્યા ઓછા ચારના છેદમાં પાસઠ ત્રણના છેદમાં તેર ભાગાકારને આપણે ગુણાકારમાં રૂપાંતરિત કરીએ એટલે ભાગાકાર પછીની જે સમય સંખ્યા હોય તેનો વ્યસ્ત થાય ઓછા પાસઠના છેદમાં ચાર અનસંશનો ગુણાકાર છેદ છેદનો ગુણાકાર આપણે કરીએ અને જો છેદ ઉડે તો ઉડાડીએ આપણે તેર પંચા પાસઠ એટલે કે ત્રણ ગુણ્યા ઓછા પાંચના છેદમાં ચાર એટલે કે ઓછા પંદરના છેદમાં ચાર તેને મિશ્ર પૂર્ણાંકમાં રૂપાંતર કરતા ઓછા ત્રણ પૂર્ણાંક ત્રણના છેદમાં ચાર જવાબ મળે છે